Good afternoon. तो सर આપણે ત્રણ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટના સોલ્વ કર્યા હતા મતલબ કે હેતુ લક્ષી સવારો તો નેક્સ્ટ આપણે આગળ વધે બધા અસાઇનમેન્ટ લઈને બેઠા છો ને ઓકે તો પ્રશ્નપત્ર પાંચ એવા મારા ખ્યાલ છે આમ આપણે ચોથું થશે પણ આ પાંચમું તો કરીએ પ્રશ્નપત્ર એક માં તો તમને ઓલરેડી સોલ્યુશન આપી દીધું છે તો પ્રશ્નપત્ર બે થી સ્ટાર્ટ કરશું તો જો શક્ય હોય ને તો પેમ્પલેટ જે આપણે એપ છે ને પેમ્પલેટ ત્રણ થી ચાર પેમ્પલેટ એપ છે એ અને ટેક્સ્ટબુક એ સાથે લઈને બેસજો જો સમય વધશે તો આપણે જે ક્વેશ્ચન છે બે માર્કના એનું સોલ્યુશન કરશું ઓકે તો સાથે લઈને રાખજો અને જે હું તમને કેતી જાઉં એમ તમે લખતા જાઓ ઓકે તો ચાલો જોઈએ એ લીધો ને બધા એસાઇનમેન્ટ ઓકે ચાલો વિભાગ એ જોડકા જે પાંચ માહિતી હોય એમ જ ગયા લેક્ચરમાં આપણે કરેલું એમ જ તો સૌથી પહેલું પેલા તો તમારે બધા જોવા પડે જોડકામાં કઈ કઈ માહિતી છે એની સામે કઈ માહિતી છે ઓકે તો જાઓ પેલું અંબાજી તો શું આવશે ઓકે બધા સાથે પેલું જે છે એમાં ભાદરવી પૂનમ નો મેળો સાચું ને એટલા માટે જો ઘણા એમ થાય કે આપણે મંદિર છે તો વળી ઘણા એ લખે ઊંચા શિખરાળું મંદિર પણ એવું નહીં તમારે ખાસ એની સામે જે તમે માહિતી આપી છે તમારે ખાસ જોવી પડે ઓકે તો પહેલામાં આવશે બી ચાલો બીજું આ ચોથા ચેપ્ટર નો સવાલ છે મારા ખ્યાલથી બીજું કૌટિલ્ય નું અર્થશાસ્ત્ર તો શું આવશે ઓકે બધા સાચા છે એફ વહીવટી વિજ્ઞાનની કૃતિ ઓકે આગળ જોઈએ તો એ પૂછે બીજું 64 યોગિની નું મંદિર તમને ખ્યાલ હોય તો સુધારો પણ કરાવેલો હતો એમાં જોગણી શબ્દ હતો ખ્યાલ હોય તો ઓકે 64 યોગિની નું મંદિર અને એમાં જવાબ આવશે એ ખજુરાહો ના મંદિર જે ત્રણ મંદિરો ખાસ હોય એક તો ખજુરાહો ના મંદિર કોણાર્ક નું સૂર્ય મંદિર અને બૃહદેશ્વર મંદિર તમને ખ્યાલ હોય તો મેન સવાલો માં આવે ઓકે આગળ જોઈએ તો ચોથું એ પૂછે કપાસની જમીન ખ્યાલ આવી જાય કે એક જ જમીન છે એટલે પણ અને આમે એટલે કાળી જમીન બીજા કયા નામે ઓળખાય તો કે કપાસની જમીન હજી એક નામ આવે કોઈ કે છે ઓકે રેડી રેગુર રેગુર ની જમીન પણ એને કહેવાય જો કાળી જમીન એ કહેતી છે પણ એની સામે જો કદાચ લેટેલાઇટ જમીન ને કાપની જમીન હોય તો કદાચ કન્ફ્યુઝન થવાની શક્યતા રહે અને પાંચમું એ પૂછે ભારતીય મૂળના અર્થશાસ્ત્રી તમે શું આવશે ઓકે સી કારણ કે આમાં વ્યક્તિ પણ એક જ આપેલા છે એટલે સી ઓકે તો ડી એફ એ બી સી આ રીતે એનું સોલ્યુશન થશે સાથે સાથે તમે ટીક કરતા જાજો ઓકે તો આગળ જઈએ તો ખરા ખોટા કઈ રીતે તમે મેં રિસ્પોન્સ આપશો એ તમને શીખવાડી દીધું છે ઓકે તો જોઈએ છઠ્ઠું ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રણી સ્થાને છે આપણે અલગ અલગ કલાઓ ભણાતા ચિત્રકલા પછી નાટ્યકલા નૃત્યકલા ઘણું બધું હતું હતું કે નહીં તો એમાં ચિત્રકલાનો સવાલ યાદ હોય અને કદાચ આમાં અંડરલાઈન પણ કરાવેલી છે ઓકે તો શું આવશે ઓકે ખરું આવશે આમાં ચાલો સાતમું યજુર્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે ચેપ્ટર ફોર તો આમાં શું આવશે ખોટું સાચા થવો તમે આમાં આવશે ખોટું તો કોઈ ખ્યાલ છે પ્રાચીનતમ ગ્રંથ જો આ વેદ આપેલા છે ઓકે એ પુસ્તક નું નામ નથી વેદ ચાર વેદ છે ને ખબર હોય તો કયું ઋગ્વેદ એવું લાગે ને તો અહીંયા છે ને સાઈડમાં તમે એ રીતે લખી નાખજો જે ઋગ્વેદ છે
ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે અને સાથે તમને ખ્યાલ હોય ઋગ્વેદ છે ને 10 ભાગમાં વહેંચાયેલો છે. ઓકે, આવું લખી નાખજો કદાચ વેરિયન ખરાબ પોતાનું પૂછાતું હોય તો તમને યાદ હોય તો વાંધો આવે નહીં. ઓકે, તો નેક્સ્ટ જોઈએ તો ચા એ ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધીય પાક છે. ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધીય પાક છે, શું આવશે? ઓકે, બહુ મત તો ખરામાં છે, સાચા તો ખરું આવશે અહીંયા. ઘણા ખોટું કે છે પણ થોડું લખું જોઈ લેજો પેમ્પલેટમાં ને એમાં ખરું આવશે કે ચા છે ને એ ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધીય પાક છે. આ ઘણા કન્ફ્યુઝન છે, ઘણા કે છે ખોટું આવે છે, પણ એવું લાગે તો તમને આ જે પેમ્પલેટ આપ્યું છે એમાં જોઈ લેજો, સાથે ટેક્સ્ટ બુકમાં પણ આપેલું છે. અમુક જે ખરા ખોટા ખાસ તમે જોવો તો આખી લીટી જ મૂકી દીધું ખેતરી, તો અમુકમાં જ પૂછે જેમ કે ગરીબી બેરોજગારી વાળું હતું ખબર હોય તો, બાકી ખરા હોય ને માથે લીટી જ મૂકી દીધું. ઓકે, જોઈએ નવમું તો વડોદરાને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા કહે. વડોદરા શું આવશે? ઓકે, ખોટું આવશે. ખોટું છે, એની સામે આપણે આન્સર લખવો પડે ને. શું આવશે? કોને કહેવાય ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા? અઘરું છે. તમે એક ટૂંકનો નભાયા આની એમાં છે ને આ છે, પણ એમાં વડોદરા શબ્દ નથી, એમાં જે શબ્દ છે ને એ છે અમદાવાદ. ઓકે, આ સુત્રાવ કાપડની ટૂંકનો છે, એમાં તમને આ મળી જશે કે ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા કોને કહેવાય. ઓકે, તો ખરા ખોટા મને પૂછાય તો અમદાવાદ. હા, વડોદરાની જગ્યાએ અમદાવાદ તો પાછું ખરું આવે. ઓકે ઓકે, આગળ વધીએ તો દસમું, ગામડામાં શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ વધારે હોય છે. શું આવશે આમાં ગામડામાં? આમાં પણ થોડું વિચારવું પડે. જનરલી તમને બેરોજગારી આપેલું હોય તો એવું ન આપે કે આ લોકો સિટીમાં વધારે હોય ઓછું. થોડુંક તમારે વધારે શું કહેવાય તમારો તર્ક લગાવવો પડે કે જે ગામડું હોય ત્યાં શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ વધારે હોય શકે ના હોય શકે, કારણ કે ગામડામાં તમે જોવા જાઓ તો એટલા બધા ભણેલા ગણેલા હોય નહીં, સિટીમાં વધારે હોય. અને આ વધારો થઈ જાય એમાં બેરોજગારી પ્રમાણ વધે, શિક્ષિત બેરોજગારી એટલે એટલા બધું તમે તર્ક લગાડવો પડે. ખરા ખોટાનું, ઓકે, ખરું ખોટું, ખરું ખોટું. તો આગળ વધીએ તો હવે આવે છે નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર. એક અથવા બે વાક્યમાં આપણે નદીઓને શાનું બહુમાન આપ્યું છે? પેલા ચેપ્ટરમાં આવતું પ્રાકૃતિક વારસો કહેવાય તમને ખબર હોય તો, બે પ્રકારના વારસો. ઓકે, ઘણા કહે છે કે આપણે નદીને લોક માતાનું બહુમાન આપ્યું છે. આગળ વધીએ તો અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ કયો છે? અવધી ભાષાનો ખ્યાલ છે, ચોથું ચેપ્ટર છે એટલે ઘણું ખરું એમાં આવે. તમને ચોથા ચેપ્ટરમાં આઈ થિંક લખાવેલું હોય છે જે તે ગ્રંથ અને એના જે લેખકો હોય એ લખાવેલા છે ને ચોથા ચેપ્ટરમાં, તો એમાં તમને આ મળી રહેશે. સાથે તમને કઈ ભાષામાં લખેલો છે એ પણ લખાવેલી છે, લખાવેલું છે. ઓકે, તો જોઈએ અવધી ભાષાનો સૌથી જે જૂનો ગ્રંથ છે એ છે ચંદ્રાયણ. એવું તો આવું કઈ એવું તું? ઓકે, તો કોઈ કહેશે કે આ કોણે લખ્યો છે? તો કે પૂછ્યું નથી કે કોણે લખ્યો છે તમારા માટે, કોઈને ખ્યાલ છે કોણે લખ્યો છે ચંદ્રાયણ? ચંદ્રાયણ જે ગ્રંથ હતો ને એને લખ્યો, પણ અહીંયા છે ને તમારે ખાસ જોવાની કઈ ભાષા આપેલી છે, ઘણી બધી અલગ અલગ ભાષામાં લખાયેલા છે પણ એ ભાષા તમારે જોવાની એનો જે ગ્રંથ છે. ઓકે, આગળ વધીએ તો રાતી અથવા લાલ જમીનમાં શું ભરેલું હોય છે?
તમને ખબર હોય તો અલગ અલગ તત્વો હતા, ખાસ સંખ્યા મેં જો વિભાગ આવતો હતો અમુક વ્યતન પર ધ્યાન આધાર હતા, તમને ખબર હોય તો એ વિભાગ તમને યાદ હોય તો એમાં તમારે ખાસ યાદ રાખવાનું કે જેની ઉણપ હોય ને, ઉણપ અથવા તેનું ઓછું પ્રમાણ હોય એ આવે નહીં. જે ઓલરેડી તત્વ છે એ આમાં તમારે લખવાનું રહેશે. તો રાતી અથવા લાલ જમીનમાં શું ભરેલું હોય છે તેને ખ્યાલ છે તત્વ, અને એ પણ તમને ક્લુ આપું ને તો એ તત્વના કારણે એનો રંગ છે ને લાલ અથવા તો રાતો થતો, તો ખ્યાલ છે. ફેરિક ઓક્સાઇડ આવશે સાથે લખતા જાજો, ગ્રાહક અધિકારો ની પ્રથમ ઘોષણા કયા દેશમાં કરવામાં આવી? અમેરિકામાં કરવામાં આવી હતી. ક્યારે ખબર છે? ઈસવીસન ને જે તારીખ આવી ખબર છે? હેતુલક્ષી માને માં આવી શકે આ સવાલો. તો સાથે જે પણ તમે હવે અસાઇનમેન્ટ આપ્યું છે એટલે એનો મતલબ એમ નહીં કે આલો ભાઈ પ્રશ્નપત્ર છે ખરા ખોટા છે, કાલો ભાઈ હું આપું છું ચોથું એટલે પૂરું, એની સાથે એની આજુબાજુ જેટલી પણ લાગતી વર્ષથી માહિતી હોય એ પણ તમને ખબર હોવી જોઈએ. હલો, ક્યાં કરવામાં આવી ખબર છે, ક્યારે કરવામાં આવી ખબર છે, કોણે કરી ખબર છે, નહીં ને? ચાલો તો જોઈએ કે અમેરિકામાં જે આ દેશમાં કરવામાં આવી, સાચી વાત છે. તો આપ્યું છે કે એની જે ઘોષણા છે ને પેલા તો કોણે કરી, તો અમેરિકામાં કરવામાં આવી એટલે અમેરિકન જોવાના એ જે વ્યક્તિ છે, અમેરિકન પ્રમુખ આનું જે નામ છે એ જ્હોન ફ્રેન્કલિન કેનેડી. ફરીથી, જ્હોન ફ્રેન્કલિન કેનેડી આને કરેલી છે. ઓકે, અને ક્યારે કરી? તો આવશે પંદર માર્ચ 1962 ના રોજ કરવામાં આવી હતી, 15 માર્ચ. અને આજે 15 માર્ચ છે ને એને તમને ખ્યાલ હોય તો વિશ્વ ગ્રાહક અધિકાર દિન થઈ શકે કે નહીં? વિશ્વ ગ્રાહક અધિકાર દિન તો તમે આપ્યું છે ખાલી એટલું કે કયા દેશમાં કરવામાં આવ્યું, કેટલી માહિતી આવી હેવી નહીં, લાવું પણ પૂછાઈ શકે. ઓકે, કોણે કરેલી? સંસદમાં કેમ કઈક હતું, તમે જો ભણ્યા હોય છેલ્લે ચેપ્ટર છે એમાં તો. ઓકે, તો આ બધા સંક્ષિપ્તમાં ઉત્તર થયા. હવે જોઈએ આગળ કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો નેક્સ્ટ જોઈએ તો 15મું કે ખાલી જગ્યામાં દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. દાર્શનિક સિદ્ધાંતો, ઓકે, એકાદ બે ખોટા છે પણ આમાં આવશે પહેલું શ્રીમદ ભગવદ ગીતા જેમાં દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ તો ખાલી જગ્યા મહાન ખગોળવેતા અને જ્યોતિષ શાસ્ત્રી હતા. તમે બધા સવાલ ભણ્યા ગણિત શાસ્ત્ર, પછી આજે ખગોળ શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર, તો અમુક વ્યક્તિ એવા હતા કે બંનેમાં આવતા, ખગોળ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર એવા જે વ્યક્તિઓ હોય ને અમુક જે ગ્રંથો લેખા હોય અમુક માહિતી આપી હોય, આ ત્રણેયમાં તમે જોવો ને તો અમુક વ્યક્તિઓ ખાલી અમુક ગ્રંથ લેખા એ કોષ્ટકમાં આવતા. બે એવા છે, એક છે જે ખગોળ વેતા જ્યોતિષ શાસ્ત્ર હતા, બધી તમને માહિતી ખબર હોય ને તો ખ્યાલ આવી છે. ઓકે, તો આમાં શું આવશે? રેડી, મસ્ત, બધા સાચા છે. આમાં આવશે વરા નિહિર જે ખગોળવેતા અને જ્યોતિષ શાસ્ત્રી હતા. મતલબ કે આમાં તમે ઓપ્શન જો એ પછી ખ્યાલ આવે, પતંજલિ ખબર હોય તો યોગ શાસ્ત્ર વાળું આપણે હતું. ઓકે, આગળ વધીએ તો દિલ્હીમાં આવેલ કુતુબ મિનાર ખાલી જગ્યા સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. તો ઓકે, બધા સાચા છો. સલ્તનતકા, ઓકે, ધ્યાન રાખજો. અહીંયા તમને ઓપ્શન આપ્યો છે મુઘલ કાલીન હોટેલ,
તરીકે જાહેર કરેલ છે. ખાસ તમે જો ત્રણેય શબ્દમાં આગળ મહિલા છે, એકમાં છે આગળ પાછળ વિકાસ શક્તિ અને દસ્તા. મહિલા દસ્તા વિકાસ ઘણા કે છે એ આવે પણ નહીં આવે, મહિલા વિકાસ નહીં આવે, આવશે મહિલા દસ્તા. ઓકે, પાછળના જે ચેપ્ટર હોય ઇન્સ્ટિટ્યુશન નું આપેલું છે, અમુક જે દિન જોતા હોય ખાસ નાખવાનું છે. ઓકે, નેક્સ્ટ આગળ જઈએ તો 19મું કે અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે ખાલી જગ્યા ને આધાર કરવામાં આવે. અનુસૂચિત જાતિ છે તો જો ખાસ એને નક્કી કરવા તેને આધાર ગણવામાં આવે છે. ઓકે, બધા મિક્સ પ્રતિભાવો છે, 50-50 એમ કહી શકું, પણ જે આમાં પેલું કે છે અસ્પૃશ્યતા એ સાચા છે. ઓકે, અસ્પૃશ્યતા આવશે. ચલો નેક્સ્ટ હવે આપણે એમસીક્યુ જોઈએ. તો તમિલનાડુનો તાંજોર જિલ્લો, આવું કઈક અગાઉ આપણે એવું જ ખબર હોય તો સમજાવું કઈ ને, એ કઈ નૃત્ય શૈલી નું ઉદ્ભવ સ્થાન ગણાય છે? તમિલનાડુ તાંજોર જિલ્લો, તમિલનાડુમાં. ઓકે, બધા સાચા. પેલું જ આપણે નૃત્ય ભણ્યા હતા, ખ્યાલ છે ને, ભરતનાટ્યમ. ઓકે, ચલો આગળ વધીએ. તો 21મું, કયું ચિત્ર છે આ? મતલબ કે જનરલી નું કરાવ ટેમ્પલેટ તો હોય નહીં, પણ ધ્યાન રાખજો કે આવા મંદિરો હોય, પછી અમુક મસ્જિદો, અમુક દરવાજા હોય, ચોપડીમાં તમને આપેલા છે એ પણ તમારે જોઈ લેવા. આ છેલ્લે કરાવવું એમ નથી, પણ લોકડાઉન ને કારણે આપણે થઈ શક્યું નહીં, પણ આપણે જેમાં સોલ્યુશન કરશું ચોપડીને સાથે રાખીને એમાં ચિત્રણ એવું જોતા જશું. એવું કરવાનું હતું પણ લોકડાઉન નડી ગયું હતું, કઈ ને પાછા ભેગા થશું તો પાછું આપણે જોઈ લેશું. તો આ શેનું છે? ઓકે, સૈયદની મસ્જિદ ની સાડી. તમને ખબર તો વાનસ્પતિક ભૌમિતિક આકારો એવું તો શબ્દ, કે આમાં જે વનસ્પતિની જેમ વેલ હોય એ પ્રકારનું પોતાની કામ થયેલું છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. તો આપ્યું છે કે નીચે ભારતના કેટલાક પાક અને તેને માટે જરૂરી જમીન, તે પકવતા રાજ્યો અને તેની વિશિષ્ટતા દર્શાવતી ગોઠવણી આપેલ છે, તો તેમાંથી સાચી ગોઠવણી ઓળખી કાઢો. તો આ થોડોક સમય લેશે, કઈ નઈ, હું આપું છું. શું આવશે આમાં? પહેલી વાર એવું બને છે કે એક જ વ્યક્તિ થી બે વ્યક્તિ સાચા છે. તો આમાં આવશે એ, જે ચા ધોળાવાળી લોહ તત્વ યુક્ત જમીન અસમ અને પશ્ચિમ બંગાળ અને વિકાસમાં મોખરે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. તો એ પૂછે કે કયું જોડકું ખોટું છે? સાચું છે એ નથી પૂછ્યું, કયું ખોટું છે? તો શું આવશે? ઓકે, જવાબ આવશે ડી, આંધ્ર પ્રદેશ બર્ણપુર. હાલો, આ ખોટું છે. તો કોઈ મને કહેશે કે આ જે બર્ણપુર છે એમાં કયું રાજ્ય આવશે? ચાલો હું કહી દઉં, પશ્ચિમ બંગાળ. ઓકે, ખોટું છે, ખાસ મને ખબર હોવી જોઈએ. ચલો નેક્સ્ટ આગળ જઈએ. તો નીચે આપેલા જોડકા લક્ષમાં લઈ કઈ આપેલા વિકલ્પો, સાચા વિકલ્પો પસંદ કરો. મતલબ આ જોડકું છે, સમજી લેવાનું. આમ એક માર્ક્સનું છે, તમારી પાસે મહેનત 4 માર્ક્સ ની કરાવે છે કે નહીં એવું? ઓકે, તો ચાલે. શું આવશે? કઈ ચાલો જોઈએ, એથી આપણે સોલ્વ કરતા જઈએ. પહેલું, બીજું, ત્રીજું અને તો પેલું છે ત્રિપુરા. તો આમાં શું આવશે? પેલા ધોળકું સોલ્વ કરીએ, એના ઉપરથી પછી આખો એમસીક્યુ સોલ્વ કરશું. ઓકે, તો ચાલો પેલું એ પૂછે ત્રિપુરા, તો એમાં શું આવશે ત્રિપુરામાં? ઓકે, ત્રિપુરામાં સી જવાબ આવશે, HTTF. ઓકે, ચાલો નેક્સ્ટ. બીજો એ પૂછે મણિપુર, તો મણિપુરમાં શું આવશે? ઓકે, ડી. પછી ત્રીજું છે નાગાલેન્ડ, તો એમાં શું આવશે?
amount of B. પણ એમ ચાલા નહીં બતાવે છે પણ એને સમજવું જોઈએ કે બીજામાં ડી આવતો હોય તો ત્રીજા મહિનો આવે થોડુંક એનું મગજ ચલાવવું પડે ઓકે છે લીધું ચોથું આમાં શું આવે એ આ તો બધાને ખ્યાલ જ હોય હવે જો સી બી બી એ તો ક્યાં છે હવે આમાં કયો જવાબ આવશે ઓકે રેડી સી જવાબ ઓકે તો આ પ્રશ્નપત્ર કેટલામું આપણે સોલ્વ કર્યું પાંચમું અને આમ જોવા જઈએ તો ચોથું ઓકે તો નેક્સ્ટ આગળ વધીએ તો પ્રશ્નપત્ર છ તો એમાં શરૂઆત કરીએ જોડકારથી ઓકે મેળો તમે જોવો ને બધા જોડકામાં એક એક માહિતી મેળાની છે જ કોઈ નોટિસ કર્યું બધા જોડકામાં એક એક મેળો છે જ એટલે તમારે આખું કોષ્ટક છે ને એ મોઢે કરી જ લેવાનું ઓકે ગોઠાનો મેળો તો આમાં શું આવશે ઓકે પહેલામાં આવશે સી જોડકા ઓકે ચલો બીજું જોઈએ આગળ વધીએ તો અષ્ટાધ્યાયી ચોથા ચેપ્ટરમાં જે તમને લખાવે છે ને એમાં તો કાંઈક ને કાંઈક તો આવશે તો બીજામાં શું આવશે ઓકે ચલો એફ મળશે પાણી રેડી ને ઓકે ચાલો આગળ વધીએ ત્રીજું તો પુરાણની આયાતો ઓકે કુતુબ મિનાર તમને ખ્યાલ હોય તો ઘણા હતા કુતુબ મિનાર જેમાં કુરાનની આયાતો પંડારવામાં આવી છે એવો શબ્દ હતો ઓકે નેક્સ્ટ આગળ વધીએ તો ચોથું એ પૂછે પડખાવ જમીન બીજા નામે ઓળખાય નામ આપ્યું છે બીજું જો તમે રેડી બધા સાચા છો આમાં આવશે બી જવાબ લેટેરાઇટ જમીન તમને બીજા નામ ખબર હોય ને તો તમને આવડે હા કદાચ ન ખબર તો અમે માહિતી આપી છે આગળ તમે અંદાજો લગાવી શકો પણ લેટરે જમીનની સાથે તમે જો પાકની જમીન એમ કંઈક અલગ બીજો ઓપ્શન આપ્યો હોય તો અથવા રેડી પાંચમું ઉચ્ચતમ માનવ વિકાસ પાંચમું ઓકે ડી આવશે નોર્વે ઉત્તમ માનવ વિકાસ તો આ જોડકું સોલ્વ થઈ ગયું ઓકે નેક્સ્ટ આગળ વધીએ તો રાખોટા ભારતના જડી કામના હુન્નર માટે સુરત શહેર જાણીતું છે ઓકે જડી કામ કલા ભણ્યા હતા માટી કામ કલા ની આખું ચેપ્ટર બધી કલાઓ ભણ્યા હતા ખબર હોય તો એમાં જડી કામ કલા પછી જો જડી કામ ની જગ્યાએ હીરા કામ કલા આવે તો પછી હાલનું તમે સિચ્યુએશન જોઈને ખરું નહીં કરતા સમજ પડે ને જડી કામ આવશે ઓકે નેક્સ્ટ જોઈએ દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તેલુગુ છે વિચારજો વિચારજો ફરીથી તેલુગુ આપ્યું છે જો અને દ્રવિડ કુળ આપ્યું તેલુગુ છે હા ઘણા ખરું કે ખોટું કહેવા માંડ્યા એટલે તમે સાચા છો તો અહીંયા શું આવશે ખોટું કોઈ મને કહેશે કે તેલુગુ ની જગ્યાએ શું આવે બોલો ઓકે રેડી સાચા છો તમિલ ઓકે તમિલ ભાષા સૌથી જૂની ભાષા દ્રવિડ કુળની ઓકે નેક્સ્ટ આગળ વધીએ તો શણના રેસાને ગોલ્ડન ફાઈબર કહે છે શણના રેસાને ગોલ્ડન ફાઈબર કહે છે ઓકે રેડી સાચા છો અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર કહે છે નવમું છે ખરું આવશે આમાં છે દૂર કરી લેજો ક્યાં તમને થાય છે ઓકે ઓકે તો દસમું જોઈએ આગળ તો બુદ્ધિધનનું બહિર્ગમન બ્રેન્ડેડ એ આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રમ બજાર છે બુદ્ધિધનનું બહિર્ગમન મિક્સ પ્રતિભાવો છે ઘણા એમ કે છે ખરું ઘણા કે છે ખોટું પણ બહુમત છે એટલે એ તરફ જ આગળ વધી અને એ પણ સાચા જ છે ઓકે તો ખરું આવશે આમ ઓકે ઓકે નેક્સ્ટ આગળ વધીએ હવે આમાં ઘણા છે ને ખરા ખોટા એમ કે છે કે નહીં ભાઈ ખોટું આવે તો એમ જ જોયું કે અમુક શબ્દ આમ તેમ હોય તમે એને પકડીને બેસતા હોય એવું થતું હોય તો એવું લાગે તો એકવાર તમારે ચોપડીમાં પહેલું જે તમે ભણાવેલું છે એકવાર વાંચો એને ઈ શું કહેવા માંગે છે એ સાથે આ શું કહેવા માંગે છે કમ્પેરિઝન કરો એનો મિનિંગ લ્યો ધ્યાનમાં પછી આમાં મંતવ્ય ઉપર આવો ઓકે
महान सम्राट कृष्ण देव राय कया ग्रंथ की रचना करी ग्रंथ रे पूछे बोलो ग्रंथ लगभग प्रकार प्रकार चलो घना के छे तो सही है कि जे ग्रंथ छे ऐसे अमुक मर्यादा ओके અને જે આ તમ કૃષ્ણદેવ રાય છે એ લેખક હતા અને એ કઈ કઈ ભાષાના લેખક હતા એ જાણીએ તો આપ્યું છે કે સંસ્કૃત અને બીજી કઈ ભાષા છે તેલુગુ તેલુગુ ના લેખક હતા અને એને આ અમુક માર્યાદા નામ ગ્રંથ રચના કરી તમે ખાલી ગ્રંથ પૂછાણો તો તમે ખાલી લખી આપો તો ખાલી આગળ જોઈએ તો તેલુગુ કયા સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાતી હિસ્સાની પૂર્તિ કરે છે કયા સંસાધન તમને ખ્યાલ હોય તો આપણે એવો સવાલ ઘણા હતા કે સંસાધનના પ્રકાર ત્રણ રીતે પાડી શકાય એમાં એક છેલ્લે આપણે પહેલા પુનઃ પ્રાપ્યતાના આધારે ખ્યાલ છે તમને કેમ્બ્રિજ મેમ નો ફકરો આપ્યો હતો તો બી મેમ નો મેં પૂછ્યું કે તમે કોર્સ સ્વરૂપે તમે રજૂ કરી હતો પુનઃ પ્રાપ્યતા ના આધારે બે પ્રકાર હતા પુનઃ પ્રાપ્ય પુનઃ અપ્રાપ્ય ખબર છે ને તો શું આવશે પુનઃ પ્રાપ્ય કે અપ્રાપ્ય પેલું પ્રાપ્ય તો કોઈ મને કહેશે પુનઃ પ્રાપ્ય જે સંસાધન છે આવશે એનું બીજું નામ એ હશે નવીનીકરણીય અથવા તો પુનઃ પ્રાપ્ય એટલે ખોટું પડવાનો સંભાવના છે જ નહીં ઓકે જણા થાય કે આ લોકો આવું ચોક્કસ મેળે વપરાશ સંસ્થાની પૂર્તિ કરે મતલબ કે આપણને અહીં મળી જ રહે જયારે જોઈએ ત્યારે ઓકે નેક્સ્ટ આગળ વધીએ તો ISO નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા ક્યાં આવેલી છે ઓકે સંસ્થા જીનીવા જીનીવા ક્યાં આવેલી ખબર છે નોર્વે નહીં આવે કે પૂછ્યું તો નથી આ તો એમને તમને પૂછ્યું અથવા તમે તો સ્વિટરલેન્ડ એવું આવું ચાલો આગળ વધીએ તો ખાલી જગ્યા પ્રાચીન ભારતની લિપિ ઓકે બધા સાચા છો હડપ્પા બહુ આવતું કા હડપ્પા સિંધુકાલીન સંસ્કૃતિ અને સાંસ્કૃતિક સમય જ આવવાનું ઓકે નેક્સ્ટ આગળ વધીએ તો મહામુનિ ખાલી જગ્યાએ યોગ શાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો હમણાં જ આપણે યાદ કર્યા પતંજલિ ઓકે જો કે ઓપ્શન આપ્યો છે કદાચ રામ બાબા રામને એવો ઓપ્શન આપે તો જોજો એ લખતા નથી ઓકે ચાલો આગળ વધીએ તો એલિફન્ટાની ગુફાઓ ખાલી જગ્યા રાજ્યમાં મુંબઈથી 12 કિમી દૂર અરબ સાગરમાં આવેલી છે ત્રણ ગુફાઓ ભણાતા અજંતા વિલોરા એલિફન્ટા ખ્યાલ છે ને
અને એ ત્રણે ત્રણ એક જ રાજ્યમાં હતી આમ તો ત્રીજો રાજા હતો હતી કે નહીં. અને એમાં જે અજંતા નીલવાની ગુફાઓ છે તે નજીક જ આવી હતી, ઔરંગાબાદ યાદ છે તમને? ઓકે, તો એલિફન્ટા થોડી દૂર છે તો અંદાજ આવી જ જાય. ઓકે, આમાં શું આવશે? મહારાષ્ટ્ર. ઓકે, કર્ણાટક ને કે સમુદ્ર નજીકના જ રાજ્યો છે. સમજો ને ઓપ્શનમાં આ લોકો એનું મગજ વાપરે. કર્ણાટક ને કેરળ લઈ તમે જો ને સમુદ્ર કિનારે આવેલા રાજ્યો છે કે નહીં, નીચે આવે કેરળ ને કર્ણાટક. તો ઘણા એમ થાય કે આલુભાઈ અલગ સાથે છે. અહીંયા જો તમે બીજા ઓપ્શન આપ્યો જેમ કે ઉત્તર પ્રદેશ ને મધ્ય પ્રદેશ આપ્યો તો કદાચ એમ વિચારે કે આલુભાઈ સમુદ્ર નથી ખાતો એ રાજ્ય, પણ આને રાજ્ય પણ એ જ લીધા છે સમુદ્ર ની નજીક હતું. એટલે એ લોકો એમ તો સવાલ કરવાળે ઓછા તો હોય જ એવું જવાબ પડા જોઈએ. ચાલો આગળ વધીએ. તો 18મું કે ગુજરાત સરકારે મહિલા માટે સરકારી નોકરીઓમાં ખાલી જગ્યા 10% અનામત જોગવાઈ કરી છે. ઓકે, બધા સાચા છો. 33% આવશે. પણ અહીંયા એક પૂછે ગુજરાત સરકાર, એટલે તમને બીજી માહિતી આપું તો તમને ખ્યાલ હોય તો જે સ્થાનિક સ્વરાજ્ય ખબર આવું આવે સરકારની જગ્યાએ. હા, ખ્યાલ છે બધાને. સ્થાનિક સ્વરાજ્ય હોય તો શું આવે? 50%. બીજું છે એ સામાજિક સંરચના ખાલી જગ્યા પર આધારિત છે. સામાજિક સંરચના સરકારી ટોકડો કે ફોર્મ એવું હોય તો એમાં તમે જોવો ને તો એનો ઉલ્લેખ પણ કરેલો હોય, ત્રણ ઓપ્શન એપા છે એમાં એનો ઉલ્લેખ પણ કરેલો હોય અને ફરજિયાત તમારે લખવાનું પણ રહે. ઘણા મમ્મ એમ કે છે સંપ્રદાય, તમને કે હું આપે છે સંપ્રદાય તમારો શું છે એવું પૂછે છે. તો વિચારો જી ઘણા મમ્મ સંપ્રદાય કે છે ભાષા ઉપર તો ન જાવ છેલ્લા વળી જોવું તમને ખૂબ જ્ઞાતિ પૂછે આવે કે નહીં. બોર્ડ ના ફોર્મ માં હતું એટલે માં ઓપન કે જેમાં ઓબીસી જેમાં આવો છે આખી આપણા ભારતની સામાજિક સંરચના એના ઉપર આધારિત છે. તમે બંધારણના ચક્ર 9માં ભણ્યા જેમાં આપણે ખબર છે ને ધર્મ નિરપેક્ષતા સંપ્રદાય એમ બધું અલગ જ છે, ભારત એમાં માનતું જ નથી. ખ્યાલ છે ને? તો કોઈ ભણાય એમ કે છે સંપ્રદાય આવે ભારતની સામાજિક સંરચના એના ઉપર આવે જ નહીં. થોડુંક મગજ ચલાવો. ઓકે, જ્ઞાતિ આવશે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ તો જે એમસીક્યુ છે તો વિશ્વ યોગ દિવસ કઈ તારીખ ઉજવવામાં આવે? આપકો નેચરલી ખબર હોવી જોઈએ. ઓકે, સાચા છો બધા. આમાં આવશે ઓપ્શન એ 21 જૂન. રેડી? ઘણી સારા કક્ષાએ ઉજવવામાં આવતો હોય છે પણ હમણાં કોરોના ઇફેક્ટ ને કારણે આવું કઈ ઉજવવામાં આવ્યું નથી. રેડી? ચાલો આગળ વધીએ. તો નીચે આપેલું ચિત્ર કયા સ્થાપત્યનું છે? ચિત્ર. ઓકે, બધા સાચા છો. બુલંદ દરવાજા. ફતેહપુર સિકરી વિશે ભણી ગયા, ભણી ગયા કે નહીં? એમાં આનો ઉલ્લેખ છે બુલંદ દરવાજાનો. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. તો એ પૂછે ICAR નું પૂરું નામ જણાવો. તો તમને અલગ અલગ આપેલું છે, પૂછો શું આવશે? ICAR સરખી રીતે જોજો. ઓકે, બધા સાચા છો. પેલું એ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. ઓકે, જમીનના પ્રકારોમાં પણ એવું પૂછાશે. અને તમને કહું તો તમારા જે કૃષિ ક્ષેત્રે થયેલા 2 સુધારા હતા, ટેકનિકલ અને સંસ્થાકીય, તેમાં જે તમે ટેકનિકલ સુધારા ભણેલા છો એની અંદર પણ આનો ઉલ્લેખ છે ICAR. ઓકે, કદાચ ના મળે એવું બને તો એમાં મળી જશે પૂરું નામ. એટલે શબ્દ આમદન કરેલા હોય આમાં તમે જો તો કાઉન્સિલ એકમાં એ પૂછે કોર્પોરેશન, એકમાં એ પૂછે કમિટી, ને એકમાં એ પૂછે કોર. બાકી પાછળના બધા સરખા છે. ઘણા ઉતાવળે ઘણા એને એવી રીતે રિસર્ચ જોઈને બધા કરી નાખે ટી, પણ થોડું ધ્યાન આપજો કાઉન્સિલ. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો 23મો કે ગુજરાતમાં મિનિ સ્ટીલ પ્લાન્ટ ક્યાં પ્રસ્થાપિત થયો છે? ગુજરાતમાં. ઓકે, બધા સાચા છો. આમાં આવશે ઓપ્શન ડી, ત્યાં રાષ્ટ્રપતિ નજીક પણ આવે.
next આગળ જોડકો આવ્યું તો જોડકો આપણે પાસે જોડ કરવાનું થશે છે માર્ક્સ નો કે આને 10 માર્ક્સ નો તમારી પાસે કામ કરાવી લે એના જેવું છે તો ચાલો જોઈએ પહેલો એક પૂછે અસર ઓનું કોષ્ટક રાખો તમારા માં ધ્યાન રાખવા માટે કોષ્ટક તમે પૂછો ના ખાતે તો પહેલો એક પૂછે અસર તેમાં શું આવશે મિક્સ પ્રતિભાવ આવે છે ઓકે બહુમત મે આપણે આગળ કરીએ તો અસમમાં આવશે ડી યુ એમ એફ ઓકે નામ આવશે ડી ચલો બીજો આગળ વધીએ તો ત્રિપુરામાં શું આવશે ઓકે આમાં આવશે ડી ટી યુ જે એસ ઓકે ચલો નેક્સ્ટ આગળ વધીએ તો ત્રીજો એક પૂછે મણિપુર તો આમાં શું આવશે ઓકે બી અને ચોથું તો છેલ્લે વધે એ ઓકે આમાં જવાબ શું આવશે બી એટલે આવું પૂછાય એટલે ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણે આજે આ બે પ્રશ્નપત્ર સોલ્વ કર્યા આજે આપણે બે પ્રશ્નપત્ર સોલ્વ કર્યા અને એમાં જો ધ્યાન રાખવા જેવી બાબતો હતી તો અમુક આવું જેમ કે પ્રાચીન સંગ્રહ હવે તમે જોવો ને તો આમાંથી તમને ઓપ્શન એફ આવશે યજુર્વેદ તો એ પછી જે ચાર વેદો એમાં છે પછી ઘણા ગ્રંથ બીજા અમુક ભાષણ અને ગોસ્તા હોય કે આમાંથી કયો હોય છે ને ખરું આવશે ખોટું આવશે રેડી પછી એક આવા જે વડોદરા રેડિંગ સિટી ઓફ ઇન્ડિયા કહેવાય ખોટું આવે તો ખાસ એ ખબર હોવી જોઈએ તો કોને કહેવાય રેડી અમદાવાદ ને પછી જે અમુક તમારે તર્ક લગાવવા સવાલ ક્વેશ્ચન હતા તો દસમું કે ગામડામાં શિક્ષિત બેરોજગારી પ્રમાણ વધારે હોય તો આવે ખોટું રેડી ગામડામાં શિક્ષિત બેરોજગારી પ્રમાણ વધારે હોય નહીં પછી એકદમ અમુક તમે સવાલ વાંચતા હોય ને એમાં જવાબ હોય જેમ કે અગિયાર હું એટલું જોવો કે આપણે નદીને સાનું ગહુમાં એટલું છે તો નદીને જે બહુમાન આપવામાં લોક માતા છે તમે ખબર હોય તો પ્રાકૃતિક વારસાના અંગ તરીકે નદી વિશે સમજાવો અથવા તો આપણે નદીને શા માટે લોક માતા કહીએ છીએ આ સવાલો ભણ્યા તેના ઉપરથી તમને અંદાજો આવી જાય પછી જે અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ ચંદ્રાયણ કોને લખેલો પૂછ્યું નથી પણ ખાલી તમને ઇન્ફોર્મેશન માટે છે મુલ્લા દાઉદ ઓકે અને આવું જો રાતી અથવા લાલ જમીનમાં જનરલી જમીનના પ્રકાર આપણે ભણ્યા હતા તો એમાં જે તત્વો ઉમેરેલા હતા જો કે આપણે ગમતા હોય કુદરતી જે ઉમેરેલા હોય જ એને આપણે ઇગ્નોર કરતા યાદ ના રહેતા હોય એટલે શું કરીએ એને ઇગ્નોર કરીએ કે આની આની ઉણપ છે તો જો આવો સવાલ પૂછાય તો શું ભરેલું છે તો તમને અંદાજો આવવો જોઈએ કારણ કે મોસ્ટ ઓફ તમે એ સવાલ તમે વાંચો ને આપો તો એમાં મોસ્ટ ઓફ જે તત્વો છે ને ઉણપ છે જોવા મળતી તમને ખ્યાલ હોય અલગ અલગ કાપની જમીનને ઉભેલા નાઇટ્રોજન અને હ્યુમન્સ ની ઉણપ જોવા મળે એવું બધું તો ઉણપ નહીં ખબર છે તો ઓલરેડી શું તત્વ છે એ તમને ખબર હોવી જોઈએ તો આ બધું ફેરી ઓકે એટલે આવા સવાલ તમારા આવે ને આમ તમને આખી ટૂંકનો જ આવડતી હોય હવે સમજાવો રાતી જમીન અથવા તો લાલ જમીન પણ એમાં શું ભરેલું છે એક માર્ક્સ માં પૂછે તો અટવાવું તમે અને એક માર્ક ગુમાવા એવું થાય એટલે આવું છે ધ્યાન રાખજો રેડી ઉણપ સેમી છે શું આવેલું છે તો ફેરી ઓકે પછી ગ્રાહક અધિકારનો પ્રથમ પ્રશ્ન અમેરિકા ખાલી અમેરિકા જવાબ આવશે પણ આજે સાઈડમાં મેં એ પૂછે કે અમેરિકા પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડી એને ઘોષણા કરી હતી ત્યારે 15 માર્ચ 1962 અને જ્યાં 15 માર્ચ છે એને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે તો સાથે જ ગમે પ્રશ્નપત્ર હોય ને એવું નહીં કે અસાઇનમેન્ટ ના સોલ્વ કરતા જ એની આજુબાજુ જળતી પડતી માહિતી હોય એ પણ તમારે લઈ લેવાનું એટલે અંદાજો તમને આવી જાય ખાસ કરીને સંક્ષિપ્ત ઉત્તરમાં વધારે ધ્યાન રાખવાનું રહેશે નેક્સ્ટ જે આજે ચિત્ર વાળા મોસ્ટ ઓફ બધા પ્રશ્નપત્રમાં ચિત્ર તો આવે છે ચોપડીમાં તમને બધા ચિત્ર આપેલા છે પેમ્પલેટમાં આપેલા હતા નહીં અને ચોપડી તમારા પાસે ટેક્સ્ટબુક તો હશે તો એ એકવાર જોઈ લેજો જે આપણે ટૂંકમાં ભણ્યા ને એમાં જે જે અમુક અમુક સ્મારક હતા એનું જ આપેલું છે અને અંદાજો પણ તમને આવી છે જેમ કે છેલ્લું જે આપણે પ્રશ્નપત્ર જોયું એમાં હતું બુલંદ દરવાજો તો જનરલી મસ્જિદ જેવું પણ લાગે એક મસ્જિદ પણ છે સેમ આવું જ લાગશે થોડુંક અલગ છે ચિત્ર પણ તમે જોઈ લેજો આપણે બાકી હતું જો રૂબરૂ મુલાકાત થશે તો એ પણ આપણે કરાવી લેશું તો આ બે પ્રશ્નપત્ર આજે સોલ્વ કર્યા અને અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે મોટા સવાલો છે બે માર્ક્સના ગેમ એ આપણે સોલ્વ કરશું પ્રશ્નપત્ર બેસીને તો ત્યારે ટેમ્પલેટ ટેક્સ્ટબુક એવું સાથે રાખીને
વ્યસ્તો એટલે તમને લખાવતી જાય છે ચાલો આ ચેપ્ટરનો એટલામાં સવાલ છે અને આ સવાલમાં જવાબ તમારે આવશે ઓકે તો અહીંયા સુધી આપણે રાખીએ